કબિલપુર વિસ્તારમાં વર્ષોથી વરસાદી પાણી સાથે ગટરના પાણીની સમસ્યા યથાવત રહેતા સમસ્યા હલ કરવા નગરપાલિકાને આવેદન આપવામાં આવ્યું હતું નવસારી નગરપાલિકામાં સમાવિષ્ટ થયેલા કબિલપુર વિસ્તારમાં વર્ષોથી વરસાદી પાણી સાથે ગટરયુ પાણી મુખ્ય માર્ગ પરથી વહેતા ગજાનન અને રાજે સોસાયટીના રહીશોને રોગચાળો વકરવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે આ મામલે તત્કાલીન કબિલપુર ગ્રામ પંચાયતને પણ ફરિયાદ થઈ હતી પણ આ મામલે કોઈ કામગીરી ન થતા વિસ્તરણ પામેલી નગરપાલિકાને પણ ફરિયાદ કરવામાં આવી છે આ કબીલપુર ગ્રામ પંચાયત સામે આવેલી ગજાન હાઉસિંગ કોલોની અને રાજેશ કોલોનીના અમે રહેવાસીઓ છીએ અને વર્ષોથી અમે લોકો ગ્રામ પંચાયત ચોવીસ વિસ્તારમાં આવેલ વિસ્તાર હળપતિવાસ નવું ફળ્યું કહેવાય છે ને એમાંથી કેટલાક રહીશોનું ઘર વપરાશનું ગંદુ પાણી વર્ષોથી ચોમાસા પછી પણ ચાલુ રહે છે અને એને લીધે ખૂબ ગંદકી ફેલાય છે રોગચાળો ફેલાવાની દહેશત છે ઘણા લોકો એ પાણીને લીધેલ લપસીને પડી પણ ગયા છે અકસ્માત થયો છે વારંવાર અમારી ભૂતકાળની બંને પંચાયતો કબીલપુર પંચાયત અને ચોવીસી પંચાયત બંને રજૂઆત કરવા છતાં પણ આજ સુધી એનું કોઈ નિરાકરણ આવ્યું નથી હવે અમે લોકો જે નગરપાલિકા વિસ્તારમાં અમારો સમાવેશ થયો છે અમે લોકોએ દસ દિવસ પહેલાં નગરપાલિકાના ત્રણે ત્રણ વિભાગ ડ્રેનેજ વિભાગ ટપાલ વિભાગ અને પાણી પુરવઠા વિભાગ ત્રણેયને અને જે કબીલપુર વિસ્તારની ઓફિસ છે એના જે કંઈ અધિકારી છે એને અમે લોકોએ ઓલરેડી આવેદન આપી દીધું છે અમે ભૂતકાળમાં બી પંચાયતને આવેદન આપેલું છે તે છતાં પણ નિરાકરણ આવ્યું નથી પણ પંચાયત નગરપાલિકા હવે જે કંઈ પણ આવી છે એની પાસે અમે એવી આશા રાખીએ કે આ જે કંઈ મુદ્દો છે એનું કાયમી માટે નિરાકરણ લાવે એના અધિકારીઓને પણ વિનંતી છે કે જલ્દીથી જલ્દી આ રોગચાળો ફેલાય એ પહેલાં અહીંયા જે કંઈ પણ તમારે સુવિધા કરવી હોય એનું કંઈ નિરાકરણ કરવું હોય તો એ કરવા માટે નમ્ર વિનંતી અમે લોકોએ અમારી જે અમારી જે કંઈ હદ છે અમારી સોસાયટીની જે પ્રાઇવેટ જે જગ્યા છે એની હદ છે એનામાં દીવાલ એક વોલ બનાવવાની તૈયારી છે અમારી જો નગરપાલિકા જે કંઈ લેખિતમાં પરમિશન આપે એ લોકોની એમ કે ભવિષ્યમાં વરસાદી પાણી પણ અહીંયાથી આવે છે હવે દીવાલ બાંધી દે તો એ હળપતિવાસના ભાઈઓ જે લોકો છે એ વરસાદનું પાણી રોકાય એના માટે ભવિષ્યમાં ઝઘડા થઈ શકે એવું છે તો આનું નિરાકરણ નગરપાલિકા અને અર્થ જે તંત્ર છે એ બધું સાથે મળીને કરે તો વધારે નિરાકરણ સારું થશે કાબીલપોરમાં ગજાનંદ સોસાયટી અને જ્યારથી લગ્ન કરીને આવી છું ત્યારથી જોઉં છું કે હળપતિવાસનું પાણી અમારી સોસાયટીમાંથી જાય છે પહેલાં તો બ્લોક લગાવેલા નહીં હતા હવે બ્લોક લગાવી દીધા છે તો પણ એ જ પરિસ્થિતિ છે કાદવ કિચડ જ હોય છે કે રોજે જ પછી રોજ સવારે ઉઠીએ એટલે પહેલાં કરસાટા મારવાનું કામ કરવું પડે પછી પાણીનો પ્રવાહ આ તરફથી પેલી બાજુ જાય એટલે આ પહેલાં ઘરવાળા કરસાટા મારે તો બધો કચરો બાજુવાળા અંતર જાય એ કરસાટો મારે એટલે ત્રીજા ત્યાં જાય એટલે સોસાયટીમાં પણ આ પાણીના લીધે ઝઘડા થાય છે દર વખતે હળપતિવાસમાં જઈને પણ એ લોકોને કહીએ છીએ કે આ તમારું પાણી આવતું છે ને તો અમે અટકાવો પણ એ લોકો કહે છે કે અમારું પાણી જવાની બીજી કોઈ જગ્યા છે નથી એટલે ચોમાસાના ચાર પાંચ મહિના સુધી આવું જ હોય છે દિવાળી સુધી આવું જ હોય ઘરની બહાર એકલી ગંદકી જ હોય નાના છોકરાઓ હોય ઘરડા હોય ચાલતા ચાલતા બી ઘણી વખત ગાડી પરથી પણ બધા પડી જાય છે આ વખતે તો ઘણા લોકો પડ્યા છે આવી રીતે એટલે સરકાર બધી સુવિધાઓ આપે છે તો કે પાણીના નળ લગાવી આપ્યા ઘરમાં બબે નળ બબે કનેક્શન આપેલા છે એ લોકોને પણ એ પાણી જવાની એ લોકોને વ્યવસ્થા નથી કરી આપી એ લોકોને પાણી ડ્રેનેજમાં જાય તેવી કોઈ સુવિધા એ લોકોને કરી નથી આપી તો એ કરી આપવી જોઈએ અને જો સોસાયટીવાળા કદાચ અહીંયા દીવાલ બાંધી દે તો એ લોકોના ત્યાં જ વરસાદી પાણી બધું ભરાઈ રહેશે તો એ લોકોને વધારે તકલીફ થશે અને લડાઈ ઝઘડા પણ એમાં થઈ શકે છે એટલે જલ્દી ને જલ્દી આનું કંઈ નિવારણ આવે એવી અમારી અપેક્ષા છે કબીલપુર ગ્રામ પંચાયત નવસારી નગરપાલિકા મર્જ થઈ છે અને હજી બધી સમસ્યાઓ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનું છે એ થતાં વાર લાગશે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું નહીં થાય ત્યાં સુધી ગંદા પાણીનો નિકાલ જે ટેમ્પરરી રીતે કેવી રીતે થઈ શકે એમ છે એ ડ્રેનેજ વિભાગવાળાને મોકલી અને યોગ્ય કરવામાં આવશે એ ગ્રામ પંચાયતનો વિષય છે એમાં હું શું કહી શકું કે ગ્રામ પંચાયતે શું કર્યું કે શું સ્થાનિકોના મત મુજબ આ ગટરિયું પાણી 24 વિસ્તારમાંથી આવે છે ત્યારે મામલે વિસ્તરણ પામેલી નગરપાલિકા શું ગટરિયા પાણીની સમસ્યા હલ કરવામાં કેટલો સમય લગાવે છે તે જોવું રહ્યું એનટીસી ન્યૂઝ નવસારી